વલસાડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. તો બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. તો કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. તો વલસાડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. દક્ષિણ ગુજરાતના ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ સાથે બેઠક યોજાશે. તો ઉમેદવારોના નામો પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આ બેઠકમાં હાજરી આપશે. સંવાદમાં જિલ્લાના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે. તો પદાધિકારીઓ અને ચૂંટાયેલા પાંખના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ખાસ હાજરી આપશે. દક્ષિણ ગુજરાતના ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ સાથે બેઠક યોજાવાની છે. ઉમેદવારોના નામો પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે. આજરોજ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ વલસાડના સંવાદ કાર્યક્રમમાં આવવાના છે, જેની અંદર વલસાડ સહિત જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાના જે તમામે જે કાર્યકર્તાઓ છે તેમની સાથે સીધો સંવાદ યોજશે. વલસાડના દક્ષિણ ગુજરાતની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજરોજ બેઠક યોજાશે. ઉમેદવારોના નામ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. આ સંવાદ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિવિધ પક્ષના રહેલા પદાધિકારીઓ, ચૂંટણીના પાંખના પ્રતિનિધિઓ તેમજ પૂર્વ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વલસાડ શહેરના આવેલા સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ હોલ ખાતે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને દક્ષિણ ગુજરાતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સાથે આજરોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટિકિટના ઉચ્છેક ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવે છે. મહત્વની બાબત તો એ છે કે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મહત્વ નરેન્દ્રભાઈ મોદીની નજર રહેતી હોય છે. એનું કારણ છે કે જિલ્લાની જે તમામ દક્ષિણ ગુજરાતની જે સીટો છે તેમને હાંસિલ કરવા માટે ભાજપ પોતાની કવાયત હાથ ધરવામાં આવશે. ત્યારે આજરોજ જે સંવાદ કાર્યક્રમની અંદર તમામે તમામ જે ધારાસભ્યો ઈચ્છુક ઉમેદવારો છે તેમની સાથે સંવાદ કરવામાં આવશે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.